દ્રશ્યો અમે તમને જે બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં શાળાના બાળકો તેમજ ગ્રામજનો જીવને જોખમમાં મૂકી અને રસ્તો પસાર કરી રહ્યા છે. પાણીના તસવસતા પ્રવાહમાંથી એકબીજાના સહારે હાથ પકડી પાળી પરથી પસાર થઈ રહ્યા છે. ભેંસો ગળાડું પાણીમાંથી પસાર થતી નજરે પડે છે. આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના, કે જ્યાં ભારે વરસાદ પડતા 2 માસ પહેલા બનાવેલ નાળું ધોવાઈ ગયું, જેનો ભોગ સ્થાનિકો બન્યા. નાળું ધોવાતા નસવાડી તાલુકાના ચુનાખાણ ગામના લોકો તસમસતા પાણીના પ્રભાવમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. વરસાદમાં જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે સ્થાનિકો તેમજ બાળકો નાની પાળી પરથી પસાર થવા મજબૂર બને છે. જ્યારે કોતરમાં વરસાદી પાણી આવે ત્યારે ગામના લોકોને સામે પાર જવામાં તકલીફ વેઠવી પડતી હોય છે. પશુપાલકો સામે કિનારે દૂધ ભરવા જઈ શકતા નથી. બાળકોને સ્કૂલે જવું મુશ્કેલ બને છે. સામે કિનારે આવેલ ખેતરોમાં ખેડૂતો ખેતી કરવા જઈ નથી શકતા, અને ખાસ કોઈ બીમારી કે પછી કોઈ બીમાર હોય સગર્ભા મહિલાને હોસ્પિટલ કેમ લઈ જવા, તે એક મોટો સવાલ ઊભો થાય છે. ગામ લોકોની મજબૂરી એ છે કે આ સિવાય અન્ય કોઈ માર્ગ પણ નથી. આ એક જ કોતરવાળો માર્ગ છે જેના પરથી પસાર થવું પડે છે. ત્યારે ગામ લોકો નાળું બનાવી આપવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે. વર્ષોથી તકલીફ વેઠતા વેઠતા આવેલા છે, અને આ નાળો પહેલા બનાવ્યો હું, ત્યાં પછી પાછો તૂટી ગયો. પહેલા વર્ષે નાળો તૂટી ગયો, અને અમારા બાળકો હમણાં સ્કૂલમાં ભણવા જ આવે છે, અને અમારે બધો વ્યવહાર નસવાડીને જોડતા આ પુલ ઉપર જ છે. તો આ નાળાની વ્યવસ્થા સરકારશ્રીએ કરવી જોઈએ. અમારે છોકરોને નિસારમાં જવાનું છે, તો સામા કાંઠે નાળો તૂટી ગયેલું છે, એ છોકરાઓને ભણવાની તકલીફ પડે છે, એટલા માટે અમારે નાળાની સગવડ કરવી પડશે. બહેનોને સગર્ભાને લાવવું હોય તો 108 ના આવે, એટલા માટે અમારે બહેનોને તકલીફ છે બહુ. અમારે નિસારે છોકરા ભણવા જવું આવવું, અનાજ નસવાડી લેવા જવું, એ કેવી રીતે જવાનું, એ બહુ ઘણી મુશ્કેલી છે. તો સરકારશ્રી આ વહેલી તકે નાળું બનાવે તો અમારી સારી વાત છે. પગદંડી પર ચાલીને છોકરાઓને નીકળવાનું રહે છે, જે છોકરાઓ માટે ખૂબ જ ગંભીર સમસ્યા છે. ઘણીવાર વધારે વરસાદ હોય તો અમે વાલીઓને ફોન કરીને બોલાવીએ છીએ, અને એ લોકો બાળકને ઊંચકીને લઈ જાય છે. આ કોઝવે વહેલામાં વહેલી તકે બની જાય તો સારું. બાળકોના ભણતરનો પણ પ્રશ્ન છે, ગામ લોકોના પણ આવવા જવાનો પ્રશ્ન છે, રસ્તો માત્ર એક જ છે. ગોધરા શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. ગોધરાના વાવડી બુઝુર્ગમાં સામાન્ય વરસાદમાં ઢીચણ સમા પાણી ભરાયા છે. વરસાદી પાણીના નિકાલ માટે અહીં ડિવાઈડર તોડી અને ગટર ખોદવામાં આવી છે. આ ઊંડી ગટરમાં પાઇપલાઇન નાખવામાં આવી નથી કે ખોદકામ સ્થળે કોઈ સૂચક સાઇનબોર્ડ પણ નથી મૂકવામાં આવ્યું, જેથી પાણી વચ્ચે કરાયેલા ખાડામાં વાહન ચાલકો પટકાઈ રહ્યા છે અને દ્વિચક્રીય વાહન ચાલકો જાગ્રસ્ત પણ થઈ રહ્યા છે. વહેલી તકે અહીં સમારકામ થાય તેવી માંગ ઉઠી છે. અમદાવાદ ઇન્દોર મુખ્ય હાઈવે છે જે ગોધરામાંથી પસાર થઈ રહ્યો છે, તેના હું હાલ આપને દ્રશ્યો બતાવીશ. આ ગોધરાના વાવડી બુજક પાસે આવેલો આ માર્ગ છે. આ માર્ગ ઉપર દર ચોમાસામાં આ રીતે પાણી ભરાઈ જતું આપ જોઈ શકો છો. પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા જે ખોદકામ કરવામાં આવ્યું છે તેમાં જે રીતે ગાડીઓ પટકાઈ રહી છે, અહીંયા રાહદારીઓ છે તે પણ જોખમી રીતે પસાર થઈ રહ્યા છે. અહીં બાઇક સવારો પટકાઈ રહ્યા છે. દરરોજ અકસ્માતની ઘટનાઓ બની રહી છે, પરંતુ સંલગ્ન વિભાગ દ્વારા ઉદાન ચિંતા કેમ સેવામાં આવી રહી છે અને જે આ ખોદાણ કરવામાં આવ્યું છે તેને કેમ પુરવામાં નથી આવતું અથવા તો પાઇપ કેમ નથી નાખવામાં આવતી તે જાણી શકાયું નથી. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. 18 કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો. પાણીના પ્રભાવમાં તણાયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સાબરકાંઠાના વડાલીમાં 2 યુવકો તણાયા હતા. 2 યુવકોમાંથી 1 યુવકને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું. કુબાધરોલ મોરડ કોઝવે પરથી પસાર થતા 2 યુવકો તણાયા હતા, જેમાંથી એકને બચાવી લેવાયો છે અને એકનો મૃતદેહ મળી આવ્યો છે. 2 યુવકોમાંથી સલામત રીતે એકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભાવનગરના પાલીતાણા પંથકમાં વરસાદ શરૂ થયો છે. પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો. ઘેટી, દૂધડા, નાની માળ, કંજરડા, દેદારડા, ડમરાલા વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. પાલીતાણા પંથકમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. જોકે હવામાન વિભાગ તરફથી પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આસપાસના ગામોમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે. મોડી રાત્રે મેઘરાજાએ સવારી કરતા રસ્તા ભીંજાયા હતા. ઘણા રસ્તામાં
पानी भराता भावनगर शिहोर पंथक में वरसाद वरस्यो। शिहोर टाणा वरल कनाड मठड़ा काचावदर सोनगढ़ पीपरला में वरसादी माहौल जाम्यो। अमरगढ़ आमला सणोसरा में मेघाए सवारी करी। मोड़ी रात्र वरसाद थता रस्ता पाणी पाणी थया। वडोदरा में विश्वामित्रीना पूर नहीं छता मगर रहनाक विस्तार पासे देखायो। वरसाद शुरू थता वडोदरा में मगरो रोड पर लटार मारवा निकळ्या। लालबाग ब्रिज नीचे मगर नी लटार नो वीडियो केमेरा में कैद थयो छे। रस्ता पर मगर आवी जता वाहन चालको पण रोकाया हता। जीवदया प्रेमीओए मगर नु रेस्क्यू कर्यु। महाजहमते मगर पांजरे पुरायो। मगर ने पांजरे पुराता नाके दम आव्यो। नवसारी में वाहन चालके लोकोना जीव ने जोखम में मुक्या। रील्स बनावी फेमस थवाना चक्कर में टेम्पो चालके बाळकना हाथ में स्टीयरिंग व्हील हाथ में थमावी दीधुं। नवसारी थी सूरत जता नेशनल हाईवे नंबर 48 पर आ घटना बनी। चालू वाहन में चालके बाळक ने खोड़ा में बेसाड़ी स्टीयरिंग पकड़ावी वाहन हंकारवानो वीडियो सोशियल मीडिया में वायरल थयो छे। वायरल वीडियो ना आधारे ट्राफिक पुलिस से चालक ने बोलावी पूछपरछ हाथ धरी वीडियो की खराई कर्या बाद चालक विरुद्ध कार्यवाही कराशे। रील्स बनावी फेमस थवानो वधु एक आ किस्सो सामे आव्यो छे। आ भयानक वीडियो छे कारण के बाळको साथे आ मजाक भारी पड़ी शके छे। रील्स बनावाना चक्कर में बाळक ने स्टीयरिंग थमावी दीधुं अने वीडियो में जोई शकाय छे बाळक केटलुं नानुं छे। त्यारे सवाल ए थई रह्या छे कि आखरे आवा तत्वो ने आवा लोको क्यारे सुधरशे। आ गंभीर बेदरकारी कही शकाय अने आवी बेदरकारी सामे क्यारे पगला भरशे। पुलिस द्वारा जी बातों करवामां आवती होय छे घणा लोको सामे पुलिस कार्यवाही पण करती होय छे परंतु हाईवे पर टेम्पो चालकनी आ गंभीर बेदरकारी छे। पुलिसे आ टेम्पो चालक सामे कार्यवाही करवी जोईए। ખેતરોમાં પણ જાણે નદી વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા। લોકોના ઘર પણ પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવિત। જૂનાગઢના માણાવદરના માટવા ખારા જળાશયમાં થઈ પાણીની આવક। ડેમના ચાર દરવાજા ખોલાતા ડેમના પટમાં અવર જવર ન કરવા અપાઈ સૂચના। માણાવદર તાલુકાના ભલગામ કોડવાવ એકલેરા સમેગા ગામને એલર્ટ કરાયા। ઉપરવાસમાં ભારે વરસાદથી રાજકોટના ધોરાજીમાં ભાદર બે ડેમ ફરી ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતા પાંચ ગેટ ખોલાયા। ઉપલેટા કુતિયાણા માણાવદર રાણાવાવથી પોરબંદર સહિત કાંઠા વિસ્તારમાં એલર્ટ અપાયું। વાઘોડિયાનો દેવ ડેમ ઓવરફ્લો। દેવ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા। ડેમમાંથી 3000 ક્યુસેક પાણી છોડાયું। વાઘોડિયા ડભોઈના નદી કિનારા પરના ગામોને સતર્ક રહેવા સૂચના। વડોદરામાં વિશ્વામિત્રી નદી ફરી બે કાંઠે વહેતી થઈ। વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 70 ફૂટ થઈ। પૂર આવ્યાના એક મહિના બાદ ફરી વિશ્વામિત્રીની નદીની સપાટીમાં થયો વધારો। મહીસાગરના કડાણા ડેમમાં પાણીની ભારે આવક। ડેમમાં સતત પાણીની આવક થતા ડેમના 9 ગેટ ખોલાયા। મહીસાગર નદીમાં 65,553 ક્યુસેક પાણી છોડાતા નદીની જળસપાટીમાં વધારો। મહી નદીના કાંઠાવાળા ગામોમાં એલર્ટ જાહેર। નેપાળમાં મેઘાની તોફાની બેટિંગથી બિહારના હાલ બેહાલ। સતત વરસાદથી નેપાળની નારાયણી નદી બની તોફાની। નદીની જળસપાટીમાં સતત થઈ રહેલા વધારાથી નેપાળ સરકારે કરી વિકટ પરિસ્થિતિની ઘોષણા। નીચાણવાળા વિસ્તારો ખાલી કરવા અપાઈ સૂચના। નેપાળમાં મેઘ કહેરથી બિહારમાં જળબંબાકાર। ગંડક નદીના જળસ્તરમાં થયો વધારો। નદીની વધી રહેલી જળસપાટીને લઈ તંત્ર એલર્ટ। રાહત બચાવ કાર્યની તૈયારીઓ કરવા અધિકારીઓને અપાઈ સૂચના। બિહારમાં મેઘ તાંડવથી સ્થાનિક નદીઓએ પ્રચંડ રૂપ ધર્યું। કટહા નદીનો તોફાની પ્રવાહ જોવા મળ્યો। નદીનો ધસમસતો પ્રવાહ ગામડાઓમાં ફરી વળતા રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। પૂરના પાણીથી ગામડાઓમાં તબાહી સર્જાઈ। મધ્યપ્રદેશમાં મેઘાની રૌદ્ર સવારી। ખરગોનમાં સિરવેલ મહાદેવ નજીક પ્રસિદ્ધ ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો। ઐતિહાસિક મંદિર નજીક રૌદ્ર સ્વરૂપે વહેતા ધોધનો વિડીયો વાયરલ થયો। ધોધના ભયાવહ સ્વરૂપને લઈ મંદિર નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। રાજસ્થાનના ડુંગરપુરમાં મેઘરાજાએ બોલાવી ધપાધપી। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા। અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ। મધ્યપ્રદેશમાં અંધાધાર વરસાદથી રાજસ્થાનના ડેમમાં પાણીની આવક। માહી બજાજ સાગર ડેમમાં પાણીની આવક થતા ડેમના 8 દરવાજા ખોલાયા। નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મેઘાએ કરી પધરામણી। ગ્રામ્યના ભાડસર લાલુકા લાલપરડા ગોલન શેરડીમાં ધીમીધારે વરસાદ। ઠાકર શેરડી ફોર્ટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાતા રસ્તા ઉપર પાણી વહેતા થયા।
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. જેતપુરમાં સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. જૂનાગઢ રોડ, એમજી રોડ, નવાગઢમાં મેઘરાજાનું આગમન થતા રસ્તા પર નીર વહેતા થયા. વાતાવરણમાં ઠંડક પ્રસરી. મહેસાણામાં સતત ત્રીજા દિવસે વરસાદ. મહેસાણા, ઊંઝા શહેર અને ગ્રામ્ય સહિતના વિસ્તારમાં ભારે વરસાદે રમઝટ બોલાવી. વરસાદને લીધે રસ્તા પર નદીઓ વહેતી થઈ. દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની તોતિંગ બેટિંગ, નવાગામ, રૂપામોરા, મોરજર, ગુંદા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લહેર. દ્વારકામાં ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી સ્થાનિક નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. પાથર અને ભાડથર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુર, ભાડથર, ઠાકર, શેરડી, ભીંડા, ફોર્ટ વિસ્તારમાં મેઘો ધોધમાર આવતા લોકોને નદી કિનારે ન જવા અપાઈ સૂચના. ભાવનગરમાં પણ જામ્યો વરસાદી માહોલ. ભાવનગરના મહુવા શહેરમાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા. પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બોટાદના બરવાડા અને ગઢડા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. બોટાદ શહેર, સમઢિયાળા, શેરથળી, પાળિયાદ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ. વરસાદી વાતાવરણ ઠંડુગાર. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ. ઇંગોરાળા, એકલારા, ભીંગરાટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. નદી નાળામાં પાણીની આવક થતા ખેતરો પણ પાણીથી તરબોળ થયા. વરસાદ આવતા તાતને પાક નુકસાનની ભીતિ. અમરેલી, બગસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. મુંજિયાસર, માણેકવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવતા રોડ પર પાણી વહ્યા. ધોધમાર વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યું. બનાસકાંઠાના પીલુચામાં વરસાદ બાદ ભરાયા પાણી. ખીરાલુ વડગામ હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી. બિસ્માર રસ્તા અને ઉપરથી પાણી ભરાતા લોકોને મુશ્કેલી. ગોધરાના વાવડી બુજર્ગમાં સામાન્ય વરસાદમાં જ ઢીંચણસમા પાણી ભરાતા હાલાકી. ગટર ઊંડી કરવાના ચાલુ કામે પાણી ભરાયા. તંત્ર દ્વારા ન કોઈ સાઇનબોર્ડ કે બેરિકેડ્સ પણ ન લગાવાતા લોકોમાં અકસ્માતનો ભય. વડોદરા શહેરના વાઘોડિયામાં સતત છઠ્ઠા દિવસે વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પીપળિયા, આમોદર, વ્યારા, માડોધર, ગોરજ, આજવા વિસ્તારમાં વરસાદી માહોલ. અમરેલીમાં ફરી પધાર્યો મેઘો. લાઠી, કુંકાવાવ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદનું આગમન થતા રસ્તા ભીના થયા. વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ. શહેરના રાજમાર્ગો પર વહેતા થયા પાણી. સવારથી જ વરસાદી માહોલથી વાતાવરણમાં ફેલાઈ ઠંડક. અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરાજ, માલપુર અને ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ. મોડાસા શહેરના ચાર રસ્તા, હજીરા વિસ્તારમાં વરસાદી માહોલ. જિલ્લામાં ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક. મહીસાગરના મુખ્ય મથક લુણાવાડામાં વરસાદી માહોલ જામ્યો. સંતરામપુર, કડાણા, ખાનપુરમાં મેઘરાજાનું આગમન થયું. વીરપુર તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. વરસાદે સંતરામપુરમાં ચાલતા 130 વર્ષ જૂના રવેડીના મેળાની મજા બગાડી. મેઘરાજાની તોતિંગ બેટિંગથી સુરતનો વિયરકોમ કોઝવે ઓવરફ્લો થયો. પાણીની ભરપૂર આવકથી કોઝવેની જળસપાટી 8.27 મીટર પહોંચી. કોઝવે 2.5 મીટર ઉપરથી ઓવરફ્લો થતા એલર્ટ અપાયું. સાબરકાંઠામાં ભારે વરસાદથી નદીઓના જળસ્તર વધ્યા. વડાલી શહેર સહિત પંથકમાં ધોધમાર વરસાદથી કોઝવે પાણીમાં ગરકાવ. વડાલીના જૂના ચામુ, વડગામડા, થેરાસણા તરફના રસ્તા પર પાણીનો પ્રવાહ વહેતો થયો.